समाचारोनी शुरुआत भारतना टॉय फेर 2021 आज उद्घाटन छे। पीएम मोदी टॉय फेर उद्घाटन करशे। सवारे 11 कलाके वीडियो कॉन्फरेंस थी उद्घाटन कराशे। तो आ तके केंद्रीय कापड़ मंत्री स्मृति ईरानी जी उपस्थित रहेशे। पीएम कारीगरों साथे संवाद पण करी शके छे। तो स्मृति ईरानी साथे साथे केंद्रीय मंत्रीओ आ प्रसंगे हाजर रहेशे। वीडियो कॉन्फरेंस थी उद्घाटन करवामां आवशे। અને હવે વાત સ્વરાજના સંગ્રામની। ચૂંટણી પહેલા જૂનાગઢ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે। કેશોદ પાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું છે। પૂર્વ પ્રમુખ યોગેશ સાવલિયાએ રાજીનામું આપ્યું છે। 1992 થી ભાજપ સાથે તેઓ જોડાયેલા હતા। तो टिकट वहेंचणी मुद्दे योगेश सावलियाए आरोप लगाव्या छे। पक्षना होद्देदारों सामे तेमणे आक्षेप कर्या छे। तो चूंटणी पहला केशोद पालिकाना पूर्व प्रमुखे राजीनामु धरी दीधु छे। पूर्व प्रमुखे राजीनामु आपीने केटलाक आरोपो पण लगाव्या छे। आवतीकाले नगरपालिका अने पंचायतोनी चूंटणी छे, जे 8474 बैठक पर मतदान थशे। चूंटणी थशे तो मतदान की तैयारी है ते पूर्णताना आरे छे। सुरक्षा व्यवस्था पोलिस बंदोबस्त ने लईने खास तैयारी थई रही छे। पूर्व तैयारी पूर्णताना आरे छे। वधु माहिती साथे जोड़ाई रहा छे संवाददाता विभू। विभू आवतीकाले जे मतदान की प्रक्रिया हाथ धराशे ते पहला आज की पूर्व तैयारी चाली रही छे। तैयारी नो दृश्य बताशो दर्शकों ने। विधाता जी रीते नगरपालिकानी चूंटणी छे, साथे साथे जिला पंचायत अने तालुका पंचायतनी चूंटणी थवानी छे, मतदान थवानुं छे, तेनी पहेलानी जे आ तैयारीओ छे ते आपने बतावा मांगीश। अत्यारे जे रीते સ્ટ્રોંગ રૂમ છે તે સવારે ઓપન કરવામાં આવ્યો। જે રાજકીય પક્ષો હોય છે તેના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ છે તે ઓપન કરવામાં આવ્યો। ત્યારથી હવે જે ઈવીએમ છે તે ડિસ્પેચ કરવાની કામગીરી આજે કરવામાં આવશે। જે મતદાન મથકો પરના જે અધિકારીઓને કામગીરી સોંપી છે તમામ અહીં ઉપસ્થિત રહેશે અને તે ઈવીએમ સાથે જ કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરવાનું છે। એટલે કે કોરોનાની જે કીટ છે, માસ્ક છે, સેનિટાઇઝર સ્પ્રે છે, આ તમામ વસ્તુ છે કીટ આપવામાં આવશે। એટલે કે ઈવીએમને લઈ જવાના છે ત્યારે પોલીસની સુરક્ષા સાથે છે તે ઈવીએમ મતદાન મથકો ઉપર પહોંચાડવામાં આવશે અને રવિવારે છે તે મતદાન થવાનું છે તે પહેલાંની આ તમામ તૈયારીઓ છે। અલગ અલગ જે બેઠકો છે તેના જે કર્મચારીઓ છે કે જેને જવાબદારી સોંપવામાં આવી છે તે તમામ લોકો અહીં આવી ગયા છે। ઓર્ડર આપવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ ઈવીએમની છે તે મતદાન મથકો ઉપર લઈ જવામાં આવશે અને તમામ જે કોરોનાની ગાઈડલાઇન્સ છે તેનું કર્મચારીઓએ પણ પાલન કરવાનું છે, સાથે મતદારોએ પણ પાલન કરવાનું છે। એટલે આ તમામ પ્રકારની વ્યવસ્થા છે તે મતદાન મથકો ઉપર કરી દેવામાં આવી છે। સાથે જ હવે ઈવીએમની લઈ જવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। બિલકુલ થી વિભુ, સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ પહેલા જ્યારે 6 મહાનગરમાં મતદાનની પ્રક્રિયા હતી તે પહેલા કોરોના ગાઈડલાઈનના જે ધજાગરા ઉડ્યા હતા, નિયમોનો ભંગ થયો હતો, પરંતુ આ વખતે એવું ન થાય, જે કોરોનાની ગાઈડલાઈન છે તેનું પાલન થાય અને ચુસ્તપણે તેનું પાલન થાય તે જરૂરી છે। કારણ કે કોરોનાના કેસ વધી રહ્યા છે તેવામાં કેટલી તકેદારી લેવામાં આવી રહી છે, ત્યાં પહોંચેલા કર્મચારીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સને લઈને કેવી વ્યવસ્થા? વિધાતા, જે રીતે મહાનગરપાલિકાની જે ડિસ્પેચની કામગીરી હતી અને ત્યાં ખૂબ જ કર્મચારીઓની ભીડ થઈ હતી, પરંતુ અત્યારે આપણે વ્યવસ્થા બતાવવા માગીશ કે જે આ કર્મચારીઓ આવ્યા છે ઈવીએમ રિસીવ કરવા માટે આવ્યા છે, એટલે કે અહીંથી કીટ અને ઈવીએમ લઈ જવાના છે, ત્યારે આપ જોઈ શકો છો કે જે રૂમ છે કે જ્યાંથી એમને સોંપવામાં આવશે તમામ જે સામગ્રી હોય છે તે સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું છે। એક બેન્ચ ઉપર એક જ લોકો બેઠા છે, સાથે તમામ લોકોને માસ્ક ફરજિયાત પહેરવા માટેની સૂચનાઓ પણ જારી કરી દેવામાં આવી છે। એટલે કે જે અધિકારી છે તમામ હવે ધીમે ધીમે અહીં પહોંચી રહ્યા છે અને કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન થાય તે માટે જ્યારે આપણી ન્યૂઝ 18 ગુજરાતી ઉપર જ્યારે મહાનગરપાલિકાની ડિસ્પેચની કામગીરીના દ્રશ્યો બતાવ્યા હતા ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ ખૂબ જ ગંભીર નોંધ લીધી હતી અને તમામ પ્રિસાઇડિંગ ઓફિસરો છે તેને આરઓ છે તેને સૂચનાઓ આપી દેવામાં આવી હતી કે હવેની કોઈ પણ પ્રક્રિયામાં કામગીરી થાય છે ત્યારે જે કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન થાય, સોશિયલ ડિસ્ટન્સ રહે તે માટેની સૂચનાઓ આપવામાં આવી હતી અને ત્યારબાદ
હવે આપ જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ જે બેઠકો છે તેના જે ઈવીએમ રિસીવ કરવાની છે તેની પણ કામગીરી અહીં કરવામાં આવશે, એટલે કે ભીડ ન થાય તેનું પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હવે બસ ઈવીએમ જ્યારે અહીંથી લઈ જવામાં આવશે ત્યારે પણ સુરક્ષાના કાપલા સાથે ઈવીએમને મતદાન મથકો ઉપર પહોંચાડવામાં આવશે અને મતદાનના દિવસે પણ કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન થાય તે માટે સૂચનો જારી કરવામાં આવ્યા છે. જી જી વિભુ, આભાર તમામ માહિતી બદલ. તો વ્યવસ્થા જે છે તે ખાસ સઘન કરવામાં આવી છે. આ સાથે સાથે કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કોરોનાના નિયમોનું પાલન થાય તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવતીકાલે પંચાયત પાલિકાઓમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરનારાં છે ત્યારે મતદાનને લઈને ચૂંટણી પંચે તૈયારીઓ કરી છે. બુથ પર ઈવીએમ મતદાનનું સાહિત્યનું વિતરણ નવસારીમાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બે પાલિકા, એક જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત માટે મતદાન થશે. નવસારી માટે 1113 મતદાન મથકો રાખવામાં આવ્યા છે. 98 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા તો 8 ચૂંટણી અધિકારી, 12 મદદનીશ અધિકારી, મતદાન માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. માહિતી આપશે સંવાદદાતા ભાવિન. ભાવિન, હાલની વ્યવસ્થાને લઈને બતાવશો અને સાથે સાથે શું વધુ અપડેટ? ચોક્કસપણે વિધાતા, જો આવતીકાલે જે રીતના સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે નવસારી જિલ્લામાં, પણ બે નગરપાલિકા સહિત એક જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતની ચૂંટણી નવસારી જિલ્લામાં યોજાવા જઈ રહી છે, જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો 3000થી વધુ જે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે પોલીસ અધિકારીઓની જે ટીમ છે એ પોલીસ જવાનો ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. આજે હમણાં હાલ જે આ દ્રશ્યો દ્વારા સીધા જોઈ શકો છો, જે રીતના ઈવીએમ મશીન જે ડિસ્પેચિંગ અને મત ગણતરી જે મત કાઉન્ટિંગની જે કેન્દ્રો છે, તમામ જે પ્રક્રિયા છે મતદાન પ્રક્રિયા અને જે ડોક્યુમેન્ટ સહિતની જે તમામ કામગીરીઓ છે હાલ ચાલી રહી છે. આપણી સાથે ચૂંટણી અધિકારી ઉપસ્થિત છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી, આપ જાણો છો એમ આવતીકાલે આપણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું મતદાન થવાનું છે 28 તારીખે, જેમાં ચીખલી તાલુકામાં સમાવિષ્ટ ચીખલી તાલુકા પંચાયતની 28 બેઠકો અને નવસારી જિલ્લા પંચાયતની જે 8 બેઠકો ચીખલી તાલુકામાં સમાવિષ્ટ છે એના માટે આપણે ચીખલી તાલુકામાં પણ એ જ પ્રક્રિયા મતદાનની થવાની છે. હાલ આપણે આ રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર બંને અહીંયા ઊભું કરેલું છે, એમ આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે. ત્યાં અત્યારે ડિસ્પેચિંગની કામગીરી આપણી શરૂ છે. દરેક પોલિંગનો સ્ટાફ આપણો હાજર છે અને આપણે સામગ્રી સાથે અહીંયાથી એમના મતદાન મથક ઉપર રવાના કરવામાં આવશે અને એના માટે આપણે અંદાજિત રિઝર્વ સ્ટાફ સાથે 1445 જેટલો પોલિંગ સ્ટાફની આપણે નિમણૂક કરેલી છે, જેમને કોવિડની કીટ સાથે ત્યાં એમને રવાના કરવામાં આવશે અને આવતીકાલે મતદાનની પ્રક્રિયા સવારે 7થી શરૂ થશે. તો મારી ચીખલી તાલુકાની જનતાને નમ્ર અપીલ છે કે એમના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીને વધુ ને વધુ સુદૃઢ બનાવે. ચોક્કસપણે જે રીતના જે તંત્ર દ્વારા છે તમામ તૈયારીઓને પરિપૂર્ણ કરી દેવામાં આવી છે, પરંતુ સાથે જ વહીવટી તંત્ર દ્વારા લોકોને એ પણ અપીલ કરવામાં આવી છે કે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે અને આવતીકાલે અચૂક મતદાન કરે અને પોતાને જે લોકશાહી છે લોકશાહીને મનાવવા માટે મજબૂત કરે એવા પ્રયત્નો હાથ ધરેવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ મતદારોને અપીલ કરવામાં આવી રહી છે. જી જી ભાવિના, આભાર માહિતી બદલ. તો હાલમાં તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે. આ સાથે સાથે મતદાતાઓને પણ ખાસ અપીલ કરવામાં આવી છે કે લોકશાહીનો પર્વ છે જેમાં ભાગ લેવા વિનંતી અને પોતાના અધિકાર જે છે ચોક્કસથી અદા કરવો જોઈએ અને મતદાન આપવા માટે જે મતદાન મથકો સુધી પહોંચે મતદારો તે માટે પણ ખાસ અપીલ કરવામાં આવી રહી છે. મહુવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે. રવિવારે 8 જિલ્લા પંચાયત, 34 તાલુકા પંચાયત અને 36 પાલિકાની બેઠકો માટે મતદાન થશે, જેમાં જિલ્લા તાલુકાની ચૂંટણી માટે 253 બુથ અને પાલિકા માટે 59 બુથ પર મતદાન થશે. આ ચૂંટણીમાં 1771 કર્મચારીઓ ફરજ બજાવશે. આ સાથે જ એક ડીવાયએસપી, એક પીઆઈ, 5 પીએસઆઈ અને 400 પોલીસ જવાનો ખડેપગે રહેશે. આ ઉપરાંત 135 જીઆરડી, 82 હોમગાર્ડ અને 11 એસઆરપી જવાનો પણ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. તાલુકાની જિલ્લામાં 15 બુથ અતિ સંવેદનશીલ, જ્યારે કે પાલિકાના 28 બુથ સંવેદનશીલ જાહેર કરાયા છે.
समग्र राज्य में आगामी 28 फेब्रुआरी स्थानिक स्वराज की चूंटी थवा जा रही है। तरह तापी जिला ज्यां जिला पंचायत की 26 बैठक, 7 तालुका पंचायत में 124 और व्यारा नगरपालिका में 7 वोर्ड में 28 बैठकों की चूंटी थशे। तरह शांतिपूर्ण रीते चूंटी पूरी थाय जिला वहीवटी तंत्र द्वारा पूरती तैयारी कर देवाई छे। चूंटी ने लईने जिला में 6000 थी वधारे पोलिंग स्टाफ और मददनीश चूंटी अधिकारी खड़े पगे रहेशे। जिला तालुका पंचायत और खास करीने जिला पंचायत જ્યાં 98 સંવેદનશીલ અને 30 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે, જ્યારે વ્યારા નગરપાલિકામાં 25 સંવેદનશીલ મતદાન મથકો જ્યાં સુરક્ષાના ભાગરૂપે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે। પોલિંગ સ્ટાફ અને મદદની ચૂંટણી અધિકારીઓ સહિતના સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવેલ છે, પૂરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને જિલ્લામાં નિર્ભય રીતે લોકો પોતાનું મતદાન કરી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ કામગીરી અને બંદોબસ્ત રાખવામાં આવેલ છે। દ્વારકામાં ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ થઈ છે, ત્યારે એક જિલ્લા પંચાયત 4 તાલુકા પંચાયત સલાહ પેટા ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી। દ્વારકામાં 507 મતદાન મથકો પર મતદાન થશે। દ્વારકામાં કુલ 2249 કર્મચારીઓ ફરજ પર રહેશે, તો સાથે જ આવતીકાલે જ્યાં પંચાયત અને પાલિકામાં મતદાન કરવામાં આવશે તેને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવાઈ છે। ચૂંટણીને લઈને પોલીસ તંત્રે તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે। જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિત પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું। મતદાનના દિવસે 1500થી વધારે સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે। પૂર્વ તૈયારીના ભાગરૂપે પોલીસનું બ્રીફિંગ ચાલી રહ્યું છે। દરેક વિસ્તારમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે। રાજ્ય ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે એ મુજબ ડિપ્લોયમેન્ટની સમગ્ર પૂર્વ તૈયારી થઈ ચૂકી છે। દરેક ગામની વિઝિટ પણ દરેક પોલીસ સ્ટેશનમાં સુપરવિઝન અધિકારી DYSP શ્રી છે, એમની સાથે સાથે PI અને CPI કક્ષાના અધિકારી છે। તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાનો અંત આવ્યો છે, જોકે કોંગ્રેસની મુશ્કેલી હજુ પણ ઠેરની ઠેર છે। હવે નેતા વિપક્ષ પદને લઈને કોર્પોરેટર્સ રાજીનામાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। અન્ય મહાનગરોની જેમ અમદાવાદમાં પણ કોંગ્રેસનો દેખાવ કંગાળ રહ્યો। 24 બેઠકો જીતનાર કોંગ્રેસમાં હવે નેતા વિપક્ષના પદ માટે ખેંચતાણ શરૂ થઈ છે। શહેરમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા લઘુમતી સમાજના કોર્પોરેટર્સે નેતા વિપક્ષના પદની માંગ કરી છે। ચૂંટાયેલા સભ્યોએ નેતા વિપક્ષનું પદ નહીં મળે તો 5-7 કોર્પોરેટર્સે રાજીનામું ધરી દેવાની ચીમકી આપી। મળતી માહિતી પ્રમાણે આ નેતાઓ ભાજપના પણ સંપર્કમાં છે। અમદાવાદ મહાનગરપાલિકામાં હાલ કોંગ્રેસના 24 કોર્પોરેટર છે, જ્યારે વિપક્ષના દરજ્જા માટે 21નું સંખ્યાબળ જરૂરી છે। કોંગ્રેસે વધુ એક ઝટકો કુબેરનગરમાં લાગ્યો, કારણ કે ફરી મતગણતરી હાથ ધરાતા અહીં ભાજપના ગીતાબા ચાવડા વિજેતા જાહેર થયા। પરિણામે હવે ભાજપની એક બેઠક વધીને કુલ 160 થઈ। આમ કોંગ્રેસ માટે આગામી દિવસોમાં પણ કપરા ચઢાણ યથાવત છે। અમદાવાદમાં સંખ્યાબળ અને મતમાં ભાગ પડાવ્યા બાદ હવે AMC પરિસરમાં પણ AIMIM કોંગ્રેસની જગ્યામાં ભાગ પડાવી રહી છે। આ વખતે AIMIMના 7 કોર્પોરેટર ચૂંટાયા છે, તેવામાં અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિસમાં તેઓના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। AIMIMના કોર્પોરેટરને બેસવા માટે કોંગ્રેસની ઓફિસ નાની કરવામાં આવી રહી છે, કારણ કે કોંગ્રેસના કોર્પોરેટરની સંખ્યા આ વખતે 50થી ઘટીને 24 થઈ ગઈ છે। તેવામાં કોંગ્રેસ કોર્પોરેટરની ઓફિસમાં પાર્ટીશન ઊભું કરી ત્યાં AIMIMના સભ્યો બેસી શકે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ઇતિહાસ પર નજર કરીએ તો આઝાદી બાદ પહેલીવાર કોઈ મુસ્લિમ પાર્ટીના કોર્પોરેટર AMCમાં બેસશે। આઝાદી પહેલા મુસ્લિમ લીગના કોર્પોરેટર AMCમાં ચૂંટાતા હતા। AIMIMના પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ કહ્યું છે કે અમને મુસ્લિમ ઉપરાંત અન્ય પાર્ટીના પણ મત મળ્યા છે અને અમે સૌને સાથે રાખીને રાજનીતિમાં આગળ વધીશું। ભાજપ કાઉન્સિલર માટે અને કોંગ્રેસ કાઉન્સિલર માટે બેસવાની કાર્યાલયની વ્યવસ્થા હતી, પણ પ્રથમ વખત જે નવી પાર્ટીનું કાઉન્સિલર 7 આવે છે એમના માટે અલગથી કાર્યાલયની વ્યવસ્થા કરવામાં આવશે। સૌથી પહેલાં તો વસ્તુ એ છે કે આ મુસ્લિમ પક્ષ છે જ નહીં, આ દરેક કોમને સાથે લઈને ચાલે છે। દલિત, મુસ્લિમ, આદિવાસી, બક્ષી પંચ બધાને સાથે લઈને ચાલીશું અને બધાને સાથે લઈ અને અમે હવે આનું પરિણામ સારું આપીશું।
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવકને મળવા માટે ઘરે બોલાવી યુવતીએ પતિ અને ભાઈ સાથે મળી યુવકનું અપહરણ કરી ટુકડે ટુકડે 77,000 રૂપિયા પડાવ્યા. આ મામલે પોલીસે યુવતી સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદના વેજલપુરમાંથી એક યુવતીએ પોતાના પતિ અને ભાઈ સાથે મળીને યુવક પાસેથી પૈસા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. વેજલપુરમાં રહેતા શાહનવાઝ શેખ નામના યુવકની 8 વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં આફરીન નામની યુવતી સાથે મુલાકાત થઈ હતી, જે મુલાકાત બાદ તેઓની વચ્ચે ટેલિફોનિક અને વોટ્સએપ પર થોડોક સમય વાત થઈ હતી, પછી સંપર્ક તૂટી ગયો હતો. જો કે આટલા વર્ષો બાદ 15 ફેબ્રુઆરીએ યુવકના વોટ્સએપમાં અજાણ્યા નંબરથી બ્લેન્ક મેસેજ આવ્યા. આ મેસેજ તે જ આફરીન નામની યુવતીના હતા, જેણે યુવકને ઘરે બોલાવ્યો, જ્યાં તેના પતિ અને ભાઈ પહેલેથી જ ઉપસ્થિત હતા. તેઓએ માર મારી આ યુવક પાસેથી 17,000 રૂપિયા પડાવ્યા. ત્યારબાદ તેને કારમાં બેસાડી બાવડા રજોડા પાટિયા પાસે લઈ જઈ યુવકના પિતા પાસેથી 20,000 લઈ યુવકને છોડી દેવાયો. ફરિયાદી જ્યારે એને મળવા માટે એના ઘરે પહોંચ્યો તો એ વખતે એનો પતિ ઇમ્તિયાજ ત્યાં આવી ગયેલ અને આફરીનનો ભાઈ ઇકબાલ એ પણ ત્યાં આવી ગયેલ. એણે ફરિયાદી સાથે મારામારી કરી અને તું અમારા ઘરે આવેલ છે, તને ખોટા કેસમાં ફસાવી દઈશું એવી ધમકી આપી એના પાકીટમાંથી 17,000 રૂપિયા કાઢી લીધા. જો કે આરોપીઓને આટલાથી સંતોષ ન થયો. તેઓએ અપહરણ બાદ યુવકને છોડ્યો ત્યારે તેનું 2-વ્હીલર જપ્ત કરી લીધું, જેને પાછું માંગતા તેના પિતાને વાહન લેવા બોલાવી બીજા 40,000 પડાવી લીધા. તો યુવક શાહનવાઝના પિતાને ધમકી પણ આપી કે અમારા વિરુદ્ધ ફરિયાદ કરશો તો તમને અને તમારા દીકરાને જાનથી મારી નાખીશું. એને ત્યાંથી રજોડા બાજુ એક I-20 ગાડીમાં નાખી અને લઈ ગયેલ અપહરણ કરીને. ત્યાં જઈ પાછો વધારે માર મારી ફરિયાદીના પિતાને ફોન કરી તેની પાસેથી પણ બીજા 20,000 મેળવેલા અને એનું જે એક મોપેડ હતું તે પોતાની પાસે રાખી લીધેલ અને તે મોપેડ છોડાવવા પેટે પણ બીજા 40,000 રૂપિયા ફરિયાદી અને ફરિયાદીના પિતા પાસેથી મેળવેલ હતા. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં આફરીન, ઇમ્તિયાઝ અને ઇકબાલ નામના 3 શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ યુવતી આ રીતે અન્ય કોઈ યુવકને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટ શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો. 20 વર્ષના યુવકે 72 કરોડની ખંડણી માંગી. પારસ મોણપરા નામના યુવાને ખંડણીની રકમ માંગતા તો માંગી લીધી, પણ તેના હાથમાં રૂપિયાને બદલે હથકડી આવી ગઈ. નીચું મોઢું રાખી ચહેરો છુપાવવાની કોશિશ કરતો આ છે પારસ મોણપરા. શોખ હતો રાતોરાત કરોડો રૂપિયા કમાઈ લેવાનો. 20 વર્ષની ઉંમરમાં જ પારસના દિમાગમાં એવો શાતિર વિચાર આવ્યો કે અગાઉ તેની સાથે કોલેજમાં ભણતી યુવતીના પરિવારજન પાસેથી ખંડણી માગવાનો કારસો રચ્યો. પોલીસ ફરિયાદ મુજબ રાજકોટમાં બાંધકામનો વ્યવસાય કરતા વ્યક્તિએ ફરિયાદ નોંધાવી કે તેમના વિધવા ભાભીના વોટ્સએપ પર કોઈ અજાણ્યા શખ્સનો મેસેજ આવ્યો કે જો તું 72 કરોડ નહીં આપે તો તારી ત્રણેય દીકરીઓને જીવવા નહીં દઉં, 72 કરોડ રૂપિયા આપી દે નહીં તો અપહરણ કરી જાનથી મારી નાખીશ. ભલે 72 કરોડની પણ આ લોકો ફાઇનાન્શિયલી થોડા સક્ષમ છે એવું એને ધ્યાનમાં હતું અને આ 20 વર્ષનો છોકરો છે અને થોડો વધારે પડતો મહત્વાકાંક્ષી હશે એટલે એને ટૂંકમાં આવી એક કે ભાઈ મને કદાચ એટલા બધાની તો આમાં બાર્ગેનિંગ કરીને થોડા ઘણા બી રૂપિયા મળી જાય એવી એને આશા હતી. આ ઘટના બાદ પરિવાર ડરી ગયો, પોલીસને જાણ કરી અને પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે પારસને શોધી કાઢ્યો. અનનોન નંબર સે જો કે રાજસ્થાન કા નંબર થા વો એક ફેક નંબર થા ઉસસે મેસેજેસ આ રહે થે ઓર ઉસ મેસેજેસ સે બોલા જા રહા થા કે આપકી જો ઘર કી જો 3 લડકિયાં હૈ ઉસકો જાન સે માર દિયા જાયેગા અગર આપ હમારી ડિમાન્ડ પૂરી નહીં કરેંગે તો ઉનકી ડિમાન્ડ થી 72 કરોડ રૂપિયા કી. પોલીસ તપાસમાં એ પણ ખુલ્યું કે પારસ રાજસ્થાન ગયો હતો, ત્યાંથી તેણે વધુ પૈસા આપીને એક અજાણી વ્યક્તિનું સિમ કાર્ડ ખરીદ્યું હતું, જે સિમ કાર્ડના માધ્યમથી પ્રથમ તેણે ઓટીપી જનરેટ કરાવ્યું. ઓટીપી દ્વારા પોતાના આઈફોનની અંદર વોટ્સઅપ ઇન્સ્ટોલ કર્યું, જે વોટ્સઅપના માધ્યમથી તેણે ખંડણી માટે વોટ્સઅપ મેસેજ કર્યો હતો. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.
बुलेटिन में।